विद्यानगर प्राथमिक शाला धोरण सीनियर के जी विषय गुजराती वर्ण परिचय। केम छो बाळको, मजामां ने? चलो आपणे आजे गुजराती वर्ण परिचय भणीए। बराबर बाळको, हवे एमां शुं भणवानुं छे? कने रसय की वाळो कको अक्षर वाँचो अने लखो। એટલે કે જો અહીંયા ઉપર શીખો, પહેલાં શું કરવાનું છે, ઉપરનું વાળું ચિત્ર તમને સમજાવી દઉં। તો અહીંયા ઈ આપ્યો છે, ઈ એટલે ઈયળ, ઈ એટલે ઈયળ। તો ઈયળ જોઈ હશે ને તમે, શાકભાજીમાં હોય છે। તો જો અહીંયા લખ્યું છે ઈયળ, તો આને ઈ એટલે ઈયળ કહેવાય। બરાબર બાળકો, અહીંયા પણ ઈ જ આપ્યો છે। અને યતિ, આને શું કહેવાય? યતિ। પછી મીલ, પછી આને શિયાળ, પછી આને સિતાર। એટલે કે આ કને રસોઈ કીવાળો કક્કો છે ને બાળકો, એટલે આપણને થોડાક શબ્દો અહીંયા કીવાળા લખીને બતાવ્યા છે। તો જો અહીંયા લાલ લાલ લીટીથી લખ્યું છે ને, તી યતિ, પછી મીલ, પછી શિયાળ, તો અહીંયા પણ છે ને સી, અને અહીંયા જો સિતાર, તો છે ને સિતાર। બરાબર બાળકો, હવે આપણે કક્કો કને રસોઈ કીવાળો વાંચીએ, બને લખીએ। કાનાવાળો કક્કો શીખી લીધો અને સાદો કક્કો શીખી લીધો, હવે આપણે કને રસોઈ કીવાળો કક્કો શીખવાનો છે। તો હવે જો અહીંયા એક લાઈન લખી છે અને બીજી ટપકાવાળી લાઈન છે, તો તમારે ટપકાવાળી લાઈનને શું કરવાનું છે, બોલી બોલીને ગૂંટવાની છે। તો ચલો ટીચર ગૂંટે છે રીતે ગૂંટો અને બોલો, કી, પછી ખી, ઘી, ઘી, ચી, પછી છી, જી, જી, પટી, પૈઠી, પછી ડી, પછી ડી। બરાબર, આ ડી લાઈન બીજી લાઈન છે, એટલે આપણે ખાલી અહીંયા ટી સુધી આપ્યું છે। હવે આપણા બે જો આ બે લાઈન આપી છે, એ બે લાઈનમાં આમાંથી જોઈ જોઈને તમારે લખવાનું છે, જેમ આપણે ગૂંટ્યું ને એ જ રીતે। હવે એક લાઈન છોડવાની છે તમારે, અને આ લાઈનમાં લખવાનું છે, ટીચર લખે છે લાઈનમાં, એને બોલવાનું છે કી। પછી આ બીજી લાઈનમાં પણ લખવાનું છે, એક લાઈન છોડીને બે વખત બે લાઈન લખવાની છે તમારે કી। એવી જ રીતે ફરી લખવાનું છે ખી, હવે બીજી લાઈનમાં લખવાનું ખી, આ રીતે તમારે બોલવાનું છે અને લખવાનું છે ઘી। એક એક લાઈન છોડીને લખવાનું છે, ટીચર લખે એ રીતે જ। બરાબર બાળકો, ઘી, ઘી, પછી ચી, છી, છી, જી, જી, આ રીતે જોઈ જોઈને લખવાનું છે અને બોલવાનું છે જી, જી, ટી, ટી, ઠી, ઠી, ડી, ડી। બરાબર બાળકો, થઈ ગયું। હવે તમારે આ રીતે ના આવડે તો કને રસવઈ કી, ખને રસવઈ ખી, ઘને રસવઈ ઘી, ઘને રસવઈ ઘી, છને રસવઈ ચી, છને રસવઈ છી, જને રસવઈ જી, જને રસવઈ જી, ટને રસવઈ ટી, ઠને રસવઈ ઠી, ડને રસવઈ ડી। બરાબર બાળકો, આ રીતે તમને ના આવડે તો તમે કી ખી એ રીતે પણ બોલી શકો છો, કી, ખી, ઘી, ઘી, છી, છી, જી, જી, ટી, ઠી, ડી। બરાબર બાળકો, હવે આપણે એક લાઈન પૂરી થઈ ગઈ, હવે બીજી લાઈન પણ ગૂંટવાનું છે। તો ચલો ડી ગૂંટો આ રીતે, હવે અણી,
बोलतु जवानु घोटवानु छे एटले तमने आवडी जाय। पछी ती थी दी दी नी पी फी बी बी बराबर आ लाइन घूटाई गई तमारे हवे एने जोई जोईने एक एक लाइन छोड़ीने लखवानी छे अने बोलतु जवानू छे। ढी अणी ती थी दी दी नी पी फी बी बी હવે એકવાર લખાઈ ગઈ હવે એક લાઈન છોડીને ફરી બીજી વાર લખવાની છે। ડી અણી તી થી દી ધી ની પી ફી બી બી બરોબર બાળકો હવે ઘૂંટવાનું છે તમારે મી આ રીતે ઘૂંટવાનું છે અને બોલતું જવાનું છે ઈ રી લી ચલો હવે આપણે ફરી આ ત્રીજી લાઈન જોઈએ મી તેને ઘૂંટવાની છે ઈ રી લી હવે વી પછી સી તમારે બોલી બોલીને જ ઘૂંટવાનું છે ઉપર એટલે તમને લખતા આવડી જશે સી સી હી અડી થઈ ગયું હવે એક લાઈન છોડીને લખવાનું છે જોઈ જોઈને મી ઈ રી લી વી સી 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 હી અળી થઈ ગયું બાળકો હવે બીજી લાઈન એક લાઈન છોડીને લખવાનું છે તો આ લાઈન છોડી દેવાની તમારે અને ફરી ફરીથી લખો મી ઈ રી લી બી સી 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 હી અળી થેન્ક યુ બાળકો હવે આ તમે આ રીતે તમારે ઘી ખી બોલીને લખવાનું એટલે તમને આવડી જશે બાજુમાં પણ એ રીતે જ લખવાનું છે જોઈ જોઈને જ અક્ષર વાંચો અને લખો એટલે કે આ કી ખીવાળું જમણાથી મેં બાજુમાં પન્ના પર અહીંયા શીખવાડ્યું લખાયું એ જ રીતે આમાં પણ જોઈ જોઈને એ રીતે કક્કો લખવાનો છે અને પહેલાં ઘૂંટવાનો છે તો જો બાળકો અહીંયા ઘૂંટો કી ખી ગી ગી ચી ટીચર બોલે છે ઘૂંટે છે એ રીતે તમારે ઘૂંટવાનું બાળકો છી જી જી ટી ઠી ડી થઈ ગઈ આખી લાઈન ઘૂંટાઈ ગઈ ને બાળકો હવે તમારે જોઈ જોઈને એક લાઈન છોડીને હમણાં બતાવી હતું ને આ બાજુ એ રીતે લખવાનું છે તો લખો કી ખી ઘી ઘી ચી છી જી જી ટી ઠી ડી થેન્ક યુ હવે એક લાઈન ફરી છોડવાની અને ફરી લખવાનું છે
की खी घी घी ची छी जी जी टी ठी डी। हवे फरी एक लाइन छोड़ी लखवानुं छे, की खी घी घी ची छी जी जी टी ठी डी। थई ग्यू। हवे फरी एक लाइन छोड़ी लखवानी छे, की खी घी घी ची छी जी जी टी ठी डी। थई ग्यू। હવે ફરી એક લાઈન છોડીને લખવાની છે, કી ખી ઘી ઘી ચી છી જી જી ટી ઠી ડી। થઈ ગયું। હવે આગળ બીજી લાઈન, બરોબર બાળકો? હવે ડી, હવે ઘૂંટો આના પર, ડી અણી તી થી દી ધી ની પી ફી બી બી। થઈ ગયું, ઘૂંટાઈ ગયું બાળકો? હવે લખવાનું છે, જોઈજે ને એક એક લાઈન છોડીને, ડી અણી તી થી દી ધી ની પી ફી બી બી। થઈ ગયું બાળકો? હવે ફરી એક લાઈન છોડીને લખો, ડી અણી તી થી દી ધી ની પી ફી બી બી। થઈ ગયું બાળકો? હવે એક લાઈન છોડીને ફરી, ડી અણી ધી થી દી ધી ની પી ફી બી બી। થઈ ગયું બાળકો? હવે ફરી એક લાઈન છોડીને, ડી અણી તી થી દી ધી ની પી ફી બી બી। થઈ ગયું। હવે બીજી એક લાઈન છોડીને ફરી લખો, ડી અણી તી થી દી ધી ની પી ફી બી બી। થઈ ગયું બાળકો? હવે આગળ છેલ્લી લાઈન બાકી રહી છે ને, એ ઘૂંટી નાખો અને બોલતું જવાનું। ટીચર બોલે છે ને રીતે જ તમે બોલી બોલી લખશો તો આવડી જશે। તો ચલો બોલો, મી ઈ રી લી વી સી 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 હી અળી। થઈ ગયું બાળકો? હવે તમારે એક એક લાઈન છોડીને લખવાની છે, મી ઈ રી લી વી સી 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 હી અળી, બરોબર? હવે બીજી એક લાઈન છોડીને લખવાની છે, મી ઈ રી લી વી સી 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 હી અળી। તો થઈ ગયું બાળકો?
હવે ફરી એક લાઈન છોડીને લખો, મી ઈ રી લી વી સી 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 હી અળી. થઈ ગયું બાળકો? ફરી હવે એક બીજી લાઈન છોડીને લખો, મી ઈ રી લી વી સી 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 ઈ અળી. થઈ ગયું બાળકો? હવે ફરી બીજી લાઈન, છેલ્લી લાઈન બાકી રહી ને, હવે એ લખો, મી ઈ રી લી વી સી 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 ઈ અળી. તો બાળકો આ તમારે કી કી વાળો કક્કો આવડી ગયો ને? હવે હું કેટલું બોલું મેં એ તમારે પણ એટલી જ રીતે બોલીને લખશો એટલે તમને આવડી જશે. અને પાના નંબર 18 અને પાના નંબર 19 તમારે કને રસવાય કી વાળો કક્કો અને આ ઈ બોલવાનું છે અને નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે.